વાત કરીએ વાવાઝોડું છે ગુજરાત તરફ વધી રહ્યું છે અત્યારે તે જખોથી ફક્ત ને ફક્ત એકસો એશી કિલોમીટર દૂર છે ત્યારે હવે ન્યૂઝ એટીન ગુજરાત વાવાઝોડુંને દરેક અપડેટ આપને આપી રહ્યું છે જે પ્રકારે કહી શકાય અત્યારે બેઠક પણ ચાલુ છે સાથે જ વાત કરીએ તો જે તમામ ટીમો છે તે પણ તૈનાત કરી દેવામાં આવી છે

રંગ પ્રદેશ દમણની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ અહીંયા ભારે પવનો ફૂંકાવાના શરૂ થઈ ગયા છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ રહ્યા છે દરિયો ગાંડો તૂર થઈ રહ્યો જોવા મળી રહ્યો છે ધીરે ધીરે દરિયો કિનારા તરફ પહોંચી રહ્યો છે અને ત્યારબાદ કહી શકાય કે આ દરિયો પંદર ફૂટ કરતાં વધુ મોજા ઉછારે તેને લઈને દમણ પ્રશાસન દ્વારા વોકવે ગઈકાલ બપોરથી જ બંધ કરી દેવામાં આવ્યો છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે મારી પાછળ જે દરિયો છે આ દરિયો ધીરે ધીરે કે જે દરિયો કિનારા પર આવતા બપોરે બાર એક વાગ્યાનો સમય હોય છે ભરતી શરૂ થતી હોય છે કાલે પણ આ દરિયો તૂર થતો જોવા મળેલો બતાવવાનો પ્રયાસ કરે કે જે પિલર છે જેને લઈને વોકવે બંધ કરી દેવામાં આવ્યો હતો કારણ કે દમન એવું એક પર્યટક સ્થળ છે લોકો મોટી સંખ્યામાં આ વોકવે પર ફરવા આવતા હોય છે ત્યારે જે પ્રકારે ગઈકાલે દરિયો ગાંડો તૂર થયો હતો તેને લઈને પ્રશાસન દ્વારા વોકવે બંધ કરી દેવામાં આવ્યો છે પોલીસ સતત મોટર સાયકલ પર પેટ્રોલિંગ કરતી જોવા મળી રહી છે અને સૌથી મહત્વની વાત છે કે થોડીક વારમાં ફરી એક વખત પંદર ફૂટ કરતાં વધુ મોજા ઉછરે તેવી શક્યતા છે તેને લઈને દમણ એસપી અને દમણ કલેક્ટર દ્વારા ખાસ આ વોકવેને બંધ કરી દેવામાં આવ્યો છે સૌથી મહત્વની વાત છે કે વોકવે થોડા સમય પહેલા દેશના વડાપ્રધાને તેનું ઉદઘાટન કર્યું હતું અને દમણમાં આવતા લોકો આ વોકવે પર ફરવા પ્રથમ પહોંચતા હોય છે કારણ કે અહીંયાથી દરિયાનો અદ્ભુત નજારો જોવા મળતો હોય છે પણ દરિયો ગાળો થતો હોય છે જે જોવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચતા હોય છે ત્યારે લોકોને દરિયાથી દૂર રાખવા માટેનો આ પ્રયાસ છે ખાસ કરીને બિપરજોય વાવાઝોડું જ્યારે ગુજરાતની નજીક છે ત્યારે અહીંયા પણ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ રહ્યા છે અને અહીંયા ઊભું રહેવું ખૂબ જ મુશ્કેલ પડી રહી છે કીર્તિશ આપણે વાત કરીએ થોડા દિવસ પહેલા પણ આપણે એક બે દિવસ પહેલા જ્યારે પ્રવાસીઓ પણ ત્યાં પહોંચ્યા હતા ઊંચા મોજો જોયા હતા તે પણ જોવા મળી રહ્યું હતું અત્યારની સ્થિતિ કેવી છે જે પ્રવાસીઓ છે તેમને અવરજવર કરવા દેવામાં આવી રહી છે કે કેમ બિલકુલ વોકવે પાંચ કિલોમીટરથી વધુ લાંબો વોકવે છે આ વોકવેને બંને છેડેથી બંધ કરી દેવામાં આવ્યો છે અને પોલીસની બે જીપ અને બે બાઇક પર પોલીસ જવાનો સતત અહીંયા પેટ્રોલિંગ કરતા હોય છે કોઈ પણ વ્યક્તિ વોકવે નજીક આવે તો તેમને દૂર રાખવામાં આવે છે એટલે કે વોકવેથી બસો મીટર દૂરથી જ જે મેઇન રોડ છે ત્યાંથી જ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અમને પણ આ વોકવે પર આવવાની મંજૂરી નથી અમે પણ અમારા જીવના જોખમે વોકવે પર પહોંચ્યા છે કારણ કે હું ફરી વખત દ્રશ્ય બતાવીશ કે મારી પાછળનો દરિયો છે ગણતરીની મિનિટોમાં કિનારા પર પહોંચશે અને કિનારા પર પહોંચ્યા પછી જે વોકવેનો રોડ છે એટલે કે પંદર ફૂટ ઊંચા મોજા ઉછરીને રસ્તા પર આવતા હોય છે અને રસ્તા પર જ્યારે વાહન વ્યવહાર હોય ત્યારે કોઈ જાનહાનિ ના થાય તે માટે ખાસ પ્રશાસન દ્વારા વોકવે બંધ કરી દેવામાં આવ્યો છે ગઈકાલે પણ દરિયો ગાળો તૂર થયો હતો અને જ્યારે આજે બીપર વાવાઝોડું ગુજરાત પહોંચી રહ્યું છે ત્યારે ચોક્કસ તેની સીધી અસર અત્યારથી જ જોવા મળી રહી છે કારણ કે છેલ્લા ત્રણ ચાર દિવસથી પવનો નહોતા પણ દરિયો ગાંડો બન્યો હતો પણ આજે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ રહ્યો છે અને દરિયામાં કરંટ સવારથી જોવા મળી રહ્યો છે એટલે કે દરિયો ગાડો થઈ પંદરની જગ્યા પર વીસ ફૂટ સુધીના મોજા ઉછરે તેને લઈને સલામતીના ભાગરૂપે વોકવે બંધ કરવામાં આવ્યો છે બિલકુલ કીર્તેશ આભાર આપનો જાણકારી આપવા માટે તો સંવાદદાતા કીર્તેશ પટેલ દમણથી જોડાયા અને તેમણે પણ જે જાણકારી આપી છે આ જે દરિયો છે તે ગાંડોતૂર બન્યો છે દમણનો સાથે જ દસ થી પંદર ફૂટ સુધી ઊંચા મોચા ઉછળતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે લોકોને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે પોલીસને પણ સતત ત્યાં બંદોબસ્ત જોવા મળી રહ્યો છે ચાપતી નજર છે કારણ કે ત્યાં કોઈપણ લોકો ન પહોંચે તેના માટે તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તે પણ ગોઠવી દેવામાં આવી છે કારણ કે દરિયો જે પ્રકારે ગાંડોતૂર બન્યો છે ઊંચા મોચા ઉછળતા હોય તેવું જોવા મળી રહ્યું છે